गुड मॉर्निंग एवरीवन, हाउ आर यू छोकराओ। आज आप धोरण पांच में इंग्लिश में यूनिट थ्री ट्रावेल टाइम नो पार्ट फाइव जोईशू, राइट। तो आम आप इंग्लिश की टेक्स्ट बुक और तमारी आइडल वर्कबुक में बे छे। तो पहला आप आइडल वर्कबुक ओपन करो और आप शुरू करीशू। तो आ तमारी इंग्लिश नी जे बुक छे, ए बुकनो आ पेज छे। तो एमां आपणे जोईए छे कि आमां जे पहला नेम छे तो एनु इंट्रोडक्शन केवी रीतना आपू छे। तो आ नेम छे विश्वा, 10 years old, स्टूडेंट, करली हेर ने टॉल। तो ए उपरथी तमारे उदाहरण जे आप्युं छे एना उपरथी तमने आपेलू छे कि विश्वा इज ए गर्ल, शी इज 10 years old, शी इज अ स्टूडेंट, शी हेज करली हेर एंड शी इज टॉल। એટલે કે તે 10 વર્ષની છે, તે સ્ટુડન્ટ છે, તેના હેર કેવા છે, કર્લી છે અને તે ઊંચી છે, અહીંયા ટોલ એટલે ઊંચી। એવી રીતના છે મિસ્ટર વસવા, તો મિસ્ટર વસવા વિશે તમારે જાતે અહીંયા લખવાનું છે અને છે મિસિસ પરમાર, તો એ પ્રમાણે પણ લખવાનું છે તમારે, રાઈટ। તો મિસ્ટર વસવા તો તમે કેવી રીતના લખશો કે હી ઇઝ મિસ્ટર વસવા, હી ઇઝ અ ડૉક્ટર, He is 52 years old and he is short, કે તે ઠીંગણા છે, રાઈટ। હવે જોઈશું આગળ એ પ્રમાણે કે શી ઇઝ મિસિસ પરમાર, અહીંયા મિસિસ પરમાર છોકરી છે એટલે એ ઉપરથી તમારે અહીંયા આગળ અહીંયા એમના જે વિશે અહીંયા લખવાનું છે ચોપડીમાં। હવે આપણે એ પ્રમાણે અહીંયા આઇડલની બુકમાં અહીંયા જોઈશું કે આઇડલની બુકમાં એનું આખું રિવિઝન આપેલું છે। આઇડલની બુકમાં છે તો તમારે એમાં પણ લખવાનું છે કે એના મિસ્ટર વસંત છે, તો એના ઉપરથી તમારે એવું એની એક્ઝામ્પલની રીતના તમારે લખવાનું છે કે મિસ્ટર વસંત ઇઝ 42 years old, હી ઇઝ એન્જિનિયર એન્ડ હી ઇઝ ટોલ। મિસ રાની ઇઝ 36 years old, શી ઇઝ અ ટીચર, શી ઇઝ ફેટ। રાજ ઇઝ 10 years old, હી ઇઝ અ સ્ટુડન્ટ, હી હેઝ કર્લી હેર। એ પ્રમાણે તમે અહીંયા શું લખશો કે શી ઇઝ મિસિસ પરમાર, શી ઇઝ 35 years old, શી ઇઝ હેર ડ્રેસર એન્ડ શી ઇઝ ફેટ, કે તે જાડી છે, તે હેર ડ્રેસર છે એટલે કે વાળ તે બનાવે છે, લોકોના વાળની હેરસ્ટાઈલો કરે છે એ રીતના છે, ઓકે। હવે આપણે આગળ જોઈશું આઇડલની બુકમાં એક્ટિવિટી 7, રાઈટ। તો એ પ્રમાણે છે હવે આ જે એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે શબ્દોની જોડી બનાવો। તો ટોલ બોય, તો કલરફુલ બલૂન્સ, સ્વીટ ગ્રેપ્સ, બિગ ક્લાસરૂમ, પિંક ડ્રેસ, ગુડ ફ્રેન્ડ, વાઇઝ ગર્લ અને ક્લેવર બોય। તો આ શબ્દો ઉપરથી એની જોડી બનાવવાની છે કે કલરફુલ શું હોય છે, બલૂન્સ હોય છે, મિત્ર તો કે સારો હોય છે, ગર્લ કેવી છે તો વાઇઝ ગર્લ એટલે કે ડાઈ ગર્લ છે, અને ફોક્સ કેવો હોય છે, શિયાળ, ક્લેવર, ચતુર હોય છે, બોય ઊંચો છે, સ્વીટ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ ખાટી છે, દ્રાક્ષ મીઠી છે, ક્લાસરૂમ મોટો છે અને ડ્રેસ કેવો છે તો કે ગુલાબી। હવે આ એક્ટિવિટી 7માં તમે જોઈ શકો છો કે અહીંયા તમારા કુટુંબના જે ફેમિલી મેમ્બર્સ છે એના લખવાના છે નામ, કે આ એમત કે તમારું પોતાનું અહીંયા નામ લખો, અહીંયા તમારું પપ્પાનું નામ, અહીંયા મમ્મીનું નામ, અહીંયા તમારી બહેનનું નામ, અહીંયા તમારા ભાઈના સ્પેલિંગ લખવાના છે, રાઈટ। એ ઉપરથી તમારે અહીંયા આગળ છે તમારા મામાનું નામ લખવાનું છે, તમારા કાકાનું, તમારા ભાઈનું, પિતાનું, તમારું પોતાનું અને અહીંયા નાના નાનીનું, દાદા દાદીનું, અહીંયા માસી, ફોઈ અને બહેનને માતા, એના તમારે સ્પેલિંગો લખવાના છે, રાઈટ। મામાને કહેવાય છે મેટર્નલ અંકલ, કાકાને પેટર્નલ અંકલ, ભાઈ એટલે કે બ્રધર, પિતા એટલે ફાધર, હું એટલે માય સેલ્ફ, નાના નાની એટલે મેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા દાદી એટલે પેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સ, માસી એટલે મેટર્નલ આંટ અને ફોઈ એટલે પેટર્નલ આંટ, બહેન એટલે સિસ્ટર અને માતા એટલે મધર, રાઈટ। આ ઉપરથી હવે એક્ટિવિટી 8 છે, એ જે પઝલ છે, તો તમારે પઝલ સોલ્વ કરવાની છે કે ઇટ ઇઝ બિગ એનિમલ, ઇટ હેઝ 2 long teeth, તો એ કોણ છે, તો એ છે એલિફન્ટ, રાઈટ। હવે આ છે ઇટ હેઝ નો વિંગ્સ બટ ફ્લાયઝ ઇન ધ સ્કાય, તો એ છે કાઇટ, કે જેને પાંખો નથી હોતી પણ તો પણ એ આકાશમાં ઉડે છે, એ બર્ડ છે, તો એ છે કાઇટ, રાઈટ। આગળ પેજમાં જોઈશું કે એને 4 હાથ 4 પગ છે, તો એ કોણ છે, તો એ છે ચેર, પછી આકાશમાં રાતના ચમકે છે તો સ્ટાર, પછી યલો ફ્લાવર છે ને ઇટ ઓલવેઝ ટર્ન્સ ટુવર્ડ ધ સન,
सन तो सनफ्लावर, राइट, ये सनफ्लावर नो फूल छे। हवे आपणे एक्टिविटी 9 जोईशु के एमां छे ब्राउन एंड फरी कैटरपिलर इन अ हरी। तो के कथई अने रुवाटी रुवाटी वाळू पतंगियानी जे ईयर छे ये पतंगियानी ईयर उतावळी छे चालती जाय छे। टू द शेडी लीफ ओर स्टॉक ये चालती जाय छे, ઓર વોટ નોટ અથવા ક્યાંય પણ એ ચાલતી જતી નથી। મે બી અ લવલી સ્પોટ, નો ટોડ્સ બાય યુ, નો બર્ડ પાસ બાય યુ, ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય। કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે, કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય કે તું મોટું થા, ઉડ અને સુંદર પતંગિયાની જેમ તું એક થઈ જા। એટલે એક અહીંયા જે પતંગિયાની વાત છે, પહેલાં શું હોય છે, પતંગિયામાં પહેલાં એક ઈયળ હોય છે, એ પછી ધીમે 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 મોટી થઈને પતંગિયાનું રૂપ બને છે, રાઈટ। તો એમ કહે છે કે તું એ ઈયળ છે એ તું પતંગિયાની જેમ મોટી થા અને છાયડાવાળા પાંદડામાં દાંડી સુધી જા, કોઈ તારી પર નજર કોઈ તને ખાશે નહીં, જેમ કે કોઈ પણ પક્ષી છે દેડકો છે નહીં ખાય, રાઈટ। તો એક એના પતંગિયાનું એક કેર કરે છે, એના વિશે આખી આ કવિતા છે। હવે એ કવિતામાં જોઈશું આગળ ખરા ખોટા છે કે ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, તો માણસ છે એ રિવર પસાર કરી શકે છે, તો એ ખોટું છે। ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, કે માણસ છે એ કેમલની સાથે જઈ શકે છે, તો સાચું છે, રાઈટ। તો ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, તો મેન છે એ કેમલની બહાર બાંધીને ઊભો રહી શકે છે। ધ મેન ટાઈડ ધ કેમલ, માણસ છે એ કેમલને ટેન્ટની બહાર ઊભો રાખી શકે છે, તો એ સાચું છે। ફર્સ્ટ ધ કેમલ આસ્ક ટુ પુટ ઇઝ લેગ ઇનસાઇડ ધ ટેન્ટ, કે એ વાક્ય ખોટું છે કે કેમલ છે એ એના પગને ટેન્ટની બહાર કાઢી શકે છે, ટેન્ટની અંદર એ રાખી શકે છે, તો ખોટું છે। ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કે કેમલ છે એના માસ્ટર સાથે સાથે ઊંઘી રહ્યો છે, તો એ ખોટું છે। ધ માસ્ટર એલાઉડ ધ કેમલ ટુ પુટ ઇઝ હમ ઇનસાઇડ ધ ટેન્ટ, કે માસ્ટર એનો જે માલિક છે, માસ્ટર એટલે કે એનો માલિક જે ઊંટનો માલિક છે, એ શું કહે છે કે એને ટેન્ટને અંદર લઈ જવા માટે એને આદેશ આપી છે, કે સાચું થાય છે। એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે કે છેલ્લે શું થાય છે કે છેલ્લે જે મેન છે માણસ એને ટેન્ટની બહાર માણસે ટેન્ટની બહાર જતો રહે છે, તો એ વાક્ય સાચું છે, રાઈટ। તો આ તમારે અહીંયા સોલ્યુશન પૂરું થાય છે બાળકો। આ આગળ આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી તમે એનું રિવિઝન કરજો અને આઈડલની બુકમાં લખવાનું છે, એ તમારું હોમવર્ક છે। ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય।